તાકીદ ચીનમાં કોરોનાના સુનામી પછી ભારતમાં પણ કોરોનાની નવી લહેરનો ખતરો પેદા થવાની ભીતિ છે જેને પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉચ્ચ સ્તરીય મેરેથોન બેઠક યોજીને ભારતની મહામારીની સ્થિતિની સમીક્ષા કરી હતી અને બે કલાક લાંબી ચાલેલી બેઠકમાં કોરોનાના ખતરાને પહોંચી વળવા માટેના ઉપાયોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ દેશની જનતાને ભીડભાડ ભર્યા સ્થળોએ માસ્ક પહેરવાની સાથે કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની અપીલ કરી હતી તેમણે અધિકારીઓને ટેસ્ટિંગ અને જીનોમ સિકવન્સિંગ વધારવા આદેશ કર્યો હતો આ સાથે જ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકોએ પણ સાવચેતી અને દેખરેખના પગલાં લેવા સૂચના આપી હતી આ બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત તમામ રાજ્ય અને કેન્દ્ર પ્રદેશના સ્વાસ્થ્ય સચિવ સામેલ થયા હતા બેઠકમાં વડાપ્રધાને કહ્યું હતું કે કોરોના મહામારી હજુ ખતમ થઈ નથી તેમણે ખાસ કરીને આંતરરાષ્ટ્રીય વિમાન મથકો ઉપર કોરોના નિયંત્રણ માટે કરવામાં આવેલા ઉપાયોને સઘન બનાવવાનો નિર્દેશ આપ્યો હતો તેમણે જીનોમ સિકવન્સીંગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા અને ટેસ્ટિંગ વધારવાની આવશ્યકતા દર્શાવી હતી આટલું જ નહીં વડાપ્રધાને દેશમાં કોરોનાના કેસ ઓછા આવતા હોવાની આત્મસંતોષથી ધરપકડ લઈને બેસી રહેવા સામે પણ ચેતવણી ઉચ્ચારી હતી અને કડક દેખરેખની સલાહ આપી હતી આ ઉપરાંત તેમણે રાજ્યોને હોસ્પિટલ હોસ્પિટલોની માળખાકીય સુવિધા સક્રિયતા સુનિશ્ચિત કરવાની સલાહ આપી હતી બુઝુર્ગો અને સંક્રમણની દ્રષ્ટિએ સંવેદનશીલ સમૂહો માટે પ્રિકોશન ડોઝ ઉપર જોર આપવાની ટકોર પણ મોદીજીએ કરી હતી